हीरा उद्योग माटे जाणीता शहर पालनपुर में हीराना धंधामां मंदी आवता रत्नकलाकारो बेरोजगार बने तेवी परिस्थिति उभी थई छे। पालनपुर शहर सहित तालुकामां आवेला हीराना कारखानाओ बंद थवाना आरे छे। आगामी दिवसोमां हीरा बजारमां वेकेशन जाहेर करवुं पड़े तेवी स्थिति। मोंघवारीना समयमां महीने 10,000 कमावा पण मुश्किल। कारीगरों ने सरकार सामे मदद नी पुकार। बेरोजगार लोगों माटे हीरा उद्योग आर्थिक मददरूप। पालनपुर शहर एक समय हीरा उद्योग माटे जाणीतो शहर हतो। पालनपुर शहर ना हीरा ने कारीगरों ना चारे तरफ वखाण थता हता, जो कि आज स्थिति ए छे के हीरा नो आ धंधो पड़ी भाग्यो छे अने कारीगरों बेकार बनी गया छे। हीराना व्यापारीओए कह्यु के रशिया अने युक्रेन वच्चे थयेला युद्ध बाद हीरा बजार मां मंदी आवी हती अने विदेश मां हीरानी मांग घटी छे। साथे ज बजार मां तेना मालनी किंमतो ऊंची जता हीराना वेचाण मां नुकसान सहन करवुं पड़ी रह्युं छे। छेल्ला 6 महीनाथी आ हीरा उद्योगनी अंदर मंदीनું વાતાવરણ ફેલાયેલું છે। જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ધંધાની અંદર મંદીનું વાતાવરણ ઉદ્ભવ્યું। કારણ ઇન્ડિયા એટલે કે ભારત હીરા ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર 90% ઇન પોલિશ માલ એટલે મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર થાય છે। 90% માલ જ્યારે વિશ્વની અંદર પોલિશ થતો હોય તો આ ઉદ્યોગ કેટલો મોટો હોય એ આપણે કલ્પના કરી શકીએ છીએ। વેપારીઓએ કહ્યું કે જો આ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં હીરા બજારમાં વેકેશન જાહેર કરવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। છેલ્લા 6 મહિનાથી લગભગ વૈશાખ મહિના પછીથી મંદીનો માહોલ ચાલુ થયો છે। જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું ત્યારથી ધીમે ધીમે લોકોને એવું હતું કે ધીમે ધીમે ધંધો સુધરશે 1-2 મહિનાની અંદર, પણ ક્યાંક ને ક્યાંક એમાં સુધર્યો નથી। સુધરવાની જગ્યાએ ક્યાંક ને મંદીનો માહોલ પેદા થયો છે। છેલ્લે કે દિવાળીના વેકેશનમાં સુધરશે, પણ દિવાળી પહેલાં ઇઝરાયલ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ થયું ત્યારે ઓર વધારે બગડ્યો છે। તો અત્યારે દિવાળી પહેલાં લગભગ કારખાનામાં વેકેશન પડવાની શક્યતા વધી ગઈ। દશેરા પછી લગભગ ઘણા કારખાના સુરત, પાલનપુર, ડીસા ઘણી જગ્યાએ વેકેશન પડવાના ચાલુ પણ થઈ ગયા છે। તો અત્યારે રત્ન કલાકારોને બી જબરજસ્ત આર્થિક ભીડ પણ આવશે, કારણ કે પોતાને જરૂરથી વહેલા વેકેશન પડી જશે એટલે પૈસાની ભીડ રહેશે। તો આ સમય સરકારે ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારો અને કારખાનેદારોને કંઈક ને કંઈક પ્રોત્સાહન આપવાની જરૂર છે। એમાં પરિબળોમાં એવું છે કે વિદેશમાં વૈશ્વિક મંદીના લીધે ડાયમંડની જે માંગ હોવી જોઈએ માંગ નથી, એટલે કોઈ લેવાલી આવતી નથી ફોરેનથી, બરાબર। અહીંયા જે આપણે કાચાના ભાવ ટાઈટ ને ટાઈટ છે અને પડતરો જે આવે છે એનાથી 5-6 હજાર નીચો પોલિશ બજારમાં વેચાય છે, એટલે કારખાનેદારોને લોસ પડે છે, મેન્યુફેક્ચરવાળાને નુકસાન બહુ મોટું થાય છે। એનું એક જ કારણ છે કે વિશ્વમાં કોઈ ડિમાન્ડ નથી। પહેલાં આપણે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું એટલે થોડું વાતાવરણ નબળું હતું, અને હમણાં છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલુ થયું એટલે પરિસ્થિતિ ઓર ખરાબ થઈ છે। વર્ષોથી હીરા ઘસતા કારીગરે કહ્યું કે મોંઘવારીના સમયમાં 10,000 કમાવા પણ મુશ્કેલ બન્યા છે। હાલમાં જોઈએ તેવું કામ મળતું નથી, જેને કારણે કારીગરો બેકાર થઈ રહ્યા છે। અમારા રોજગારને જાળવવા માટે સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવે તો અમારો ધંધો ફરી ઊભો થઈ શકે તેમ છે। બહુ સમગ્ર મંદી અને સમગ્ર કારખાનાઓ બધા જ બંધ થઈ રહ્યા છે। અત્યારે એવું લાગે છે કે લગભગ તો જીવન કેવી રીતે ગુજારવું એનો બહુ જ તકલીફ છે એમ। લોકો અત્યારે એનું જીવન જ ગુજારી નહીં કહેતા, કારણ કે 2-4-5 હજાર રૂપિયા મજૂરી નથી મળતી ચોથી જીવન ગુજારી। એટલે આગળ એવું જાણ કરવામાં આવે સરકાર, કેન્દ્ર સરકારને અને બધાને કે થોડી કંઈક હીરા ઉદ્યોગ પાછળ ધ્યાન આપે અને બધાનું ગુજરાતમાં ને બધા જ જગ્યાએ એવો વ્યવસાય હીરોનો ઉદ્યોગ જે ધમધમાટ ચાલતો હતો એવો ફરીથી ચાલુ થાય એવી અમારે સર્વ કારીગરોની માગણી છે। ઉલ્લેખનીય છે કે ઓછું ભણેલા બેરોજગાર લોકો માટે હીરા ઉદ્યોગ આર્થિક મદદરૂપ થવામાં ખૂબ જ સફળ થયો છે, ત્યારે હવે વધતા ટેકનિકલ સાધનો સાથે યુદ્ધની સ્થિતિ વધશે। વિદેશમાં હીરાની માંગ ઘટતા આ ધંધાને પણ મોટી અસર વર્તાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં જો સરકાર દ્વારા હીરા ઉદ્યોગને બેઠો કરવામાં કોઈ નવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો હીરા ઉદ્યોગનો વ્યવસાય ફરી રોજગારીની નવી તકો ખોલી શકે તેમ છે। અત્યારે હીરા ઉદ્યોગમાં મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, જે યુક્રેનને રશિયાના યુદ્ધના લીધે બહુ અસર થઈ છે, અને પશ્ચિમ દેશમાં જે પોલિશનો વેચાણ થતું હતું પણ
એમાં પણ આર્થિક મંદી ચાલી રહી છે અને આ યુદ્ધના લીધે અમેરિકાની G20 દેશોને બધા આપણા રશિયન હીરામાં પ્રતિબંધ મૂકેલ છે, એના લીધે ખાસ અસર થઈ છે, જેથી હીરા ઉદ્યોગમાં ઘણી મંદી જોવા મળી રહી છે.